નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હવે ધોરણ 12 ની અંદર આપણે રસાયણ વિજ્ઞાનના 6 થી 7 ચેપ્ટરો આપણે સંપૂર્ણપણે પૂરા કર્યા। મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોનો સૂચનો હતું કે સાહેબ આપ 11 માં ધોરણનું પણ રસાયણ વિજ્ઞાન અમને ભણાવો, ખૂબ સરસ રીતે પૂરું કરાવો। અને વાત પણ સાચી છે કે ભાઈ ધોરણ 12 ના રસાયણ વિજ્ઞાનનો પાયો એટલે કે ધોરણ 11 નું રસાયણ વિજ્ઞાન જો એ બધું આવડે તો 12 મું સમજાવવું તૈયાર કરવું ખૂબ ખૂબ સહેલું પડે। તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તમારી ધોરણ 11 ની રસાયણ વિજ્ઞાનની એનસીઆરટી ટેક્સબુક નું પહેલું ચેપ્ટર કે ભાઈ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ। તો શરૂઆત શબ્દથી થઈ, ભાઈ રસાયણ વિજ્ઞાન એટલે શું? જો સાદો તમારી ટેક્સબુકમાં આપ્યા પ્રમાણેનો પહેલો જ શબ્દ લઈએ તો રસાયણ વિજ્ઞાન એ પદાર્થની સંરચના, બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલ વિજ્ઞાનની શાખા છે। ત્રણ શબ્દો આવ્યા કે ભાઈ આપણે કોઈ પદાર્થ લઈએ તો એની સંરચના, તો તમને પ્રશ્ન થાય કે સંરચના એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ શેનું બનેલું છે એટલે એની સંરચના। ત્યારબાદ તો કે જેનું બનેલું છે એનું પણ એનું બંધારણ કેવું છે, કેવી રીતે એમાં ગોઠવાયેલી છે બધી વસ્તુઓ, એનું બંધારણ। અને છેલ્લી બાબત તો કે એના ગુણધર્મ। માની લો કે આપણે આપણા રોજિંદા જીવનનો એક સામાન્ય પદાર્થ લઈએ, મીઠું। તો હવે તમે અગાઉના ધોરણમાં શીખ્યા હશો, ભણ્યા હશો, ભાઈ મીઠું એટલે શું? તો કે ભાઈ સોડિયમ ક્લોરાઇડ રાસાયણિક રીતે, તો આપણે એટલી ખબર પડી કે બે તત્વોનું બનેલું છે, એક છે સોડિયમ, બીજું છે ક્લોરીન। અચ્છા, એની બંધારણ કઈ રીતે છે, એના ગુણધર્મ શું છે આપણે જાણીએ છીએ કે ભાઈ મીઠાને પાણીમાં નાખો તો ઓગળી જાય, રંગમાં તો કે સફેદ હોય, સ્વાદે તો કે ખારા હોય, તો આ બધી બાબત છે એના ગુણધર્મ। તો રસાયણ વિજ્ઞાનની સાદી આપણે સમજૂતી કે વ્યાખ્યા આપીએ તો શું કહેવાય, રસાયણ વિજ્ઞાને પદાર્થની સંરચના, શેનું બનેલું છે, બંધારણ અને ગુણધર્મ સાથે સંકળાયેલી વિજ્ઞાનની શાખા છે। હવે વાસ્તવિક રીતે રસાયણ વિજ્ઞાન છે આપણી રોજિંદા જીવનમાં અનેકવિધ પ્રક્રિયાઓ થાય છે। દાખલા તરીકે આપણે એક મકાન બનાવેલું હોય, આપણી પાસે કોઈ લોખંડની વસ્તુ હોય તો થોડોક સમય પછી ધીમે 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 એમાં કાટ લાગે, તો લોખંડની કાટ લાગવાની ઘટના રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે। ત્યારબાદ તમે જુઓ દૂધ છે એ થોડાક સમયમાં આપણે મેરવણ નાખીએ તો દૂધમાંથી દહીં બની જાય, એ દહીંને પણ લાંબો સમય રાખીએ તો ખાટું થઈ જાય, તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે। શેરડીનો રસ સરસ મજાનો મીઠો, કાળો ન પડે એટલા માટે એમાં લીંબુ નીચવવામાં આવે। હવે એમાં લીંબુ નીચવીને જો લાંબો સમય રાખી દો તો એમાંથી વિનેગાર બની જાય, તો એ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે। તો રસાયણ વિજ્ઞાન છે આપણી રોજિંદા જીવનની અંદર અનેકવિધ રાસાયણિક પ્રક્રિયાઓ જે થાય છે એ શું કામ થાય છે, કેવી રીતે થાય છે, આ બધી વસ્તુઓને જાણવા માટેનું વિજ્ઞાન છે। ખૂબ રસપ્રદ વિષય છે, મજા આવે એવો છે, અને આપણા જીવનની દરેક બાબત સાથે સંકળાયેલ વિજ્ઞાન છે। તો આપણી ટેક્સબુકની અંદર સૌથી પહેલો શબ્દ રોલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકની વ્યાખ્યા દ્વારા શરૂ થાય છે કે રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા અણુઓનું વિજ્ઞાન નથી। જો એમ કે છે કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેના રૂપાંતરણનું વિજ્ઞાન છે, ભાઈ એક અણુ છે એ બીજા અણુ સાથે જોડાય અને નવા અણુઓની રચના કરે, એક પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાય નવા અણુની રચના કરે। તો હવે આપણા એ સમયે આવર્ત કોષ્ટકની અંદર 100 જેટલા તત્વો હતા, હાલ તો 119 જેટલા તત્વો છે, તો આ 100 થી 119 જેટલા તત્વો એકબીજા સાથે જોડાય છે અને અનેકવિધ સંયોજનો બનાવે છે, અને અનેકવિધ સંયોજનો જે કંઈ બનાવે એ નો અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે। તો એ જ રીતે આપણે રોલ્ડ હોફમેનની વ્યાખ્યા છે કે રસાયણ વિજ્ઞાન એ અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે, એક અણુ બીજા અણુમાં કેવી રીતે રૂપાંતર પામે છે। દાખલા તરીકે આપણા વાહનમાં આપણે પેટ્રોલનું દહન થાય તો એમાં ઇથેન છે, આપણા ઘરે એલપીજી નો સિલિન્ડર છે એ પણ બળતણ છે, બ્યુટેન છે, એનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, તો એક અણુ છે એ બીજા અણુમાં રૂપાંતરણ થાય છે એનું વિજ્ઞાન છે। રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે, આવું રોલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું। વૈવિધ્યસભર અણુઓ
એક અણુમાંથી અનેક પ્રકારના અણુઓ છે રચાતા જાય છે, જેમ કે હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાય તો પાણી બને, હાઇડ્રોજન નો અણુ ઓક્સિજન ની સાથે અલગ સંખ્યામાં જોડાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બને, તો આવા તો હજારો અણુઓ છે એકબીજા સાથે જોડાઈને બનતા હોય છે. તમે રસાયણ વિજ્ઞાન છે ને તમે 11માં અને 12માં ધોરણમાં ભણશો, એના મુખ્ય અલગ અલગ પ્રકારની શાખાઓ છે. આપણા ભારતીય સંસ્કૃતિની અંદર રસાયણ વિજ્ઞાન છે કેવી રીતે ડેવલપ થયું, 400-500 વર્ષનો ઇતિહાસ છે. પણ હમણાં જે આપણે જે ટેક્સ્ટબુકના સ્વરૂપે ભણીએ છીએ એ વિજ્ઞાન આપણને માત્ર 100-150 વર્ષની શોધ પછી આપણને પ્રાપ્ત થયું છે. પણ તમે જુઓ કે તમે મેં આપણે કીધું કે લોખંડની કાટ લાગવાની પ્રક્રિયા છે, તો આજથી 1500 વર્ષ પહેલા અંદાજિત કુતુબુદ્દીન ઐબક નામના રાજાએ દિલ્હીની અંદર કુતુબ મિનાર બનાવ્યો. ક્યારેક જાઓ મુલાકાત જોજો. એ કુતુબ મિનાર છે 500 ફૂટ ઊંચી જાડી લોખંડ અને અલગ અલગ ધાતુઓની બનેલો મિનાર બનાવેલો છે, એને આજની તારીખ સુધી કાટ નથી લાગતો, હવાની અસર નથી થતી. તો એ સમયે ભારતની અંદર રસાયણ વિજ્ઞાનનો સરસ મજાનો વિકાસ થયો હશે, કે જેના કારણે એવી ટેકનોલોજી હતી કે આજથી 600 વર્ષ સુધી પણ ધાતુને એમનેમ સરસ રીતે જાળવી શકાય છે. તો આવા તો ઘણા બધા ઉદાહરણો તમને આપી શકાય. સિમેન્ટની શોધને 200 વર્ષ થયા, પણ તમે લાલ કિલ્લો જાઓ તો 500 વર્ષથી ભારત પાસે છે સિમેન્ટ વગર સરસ રીતે બનાવેલો છે, મજબૂત છે, આજની તારીખે પણ અડીખમ છે. તો આવી ઘણી બધી બાબતો છે કે જે રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે, આપણે હજારો વર્ષોથી એનો ઉપયોગ કરતા આવ્યા છીએ. પરંતુ જે આપણે એમ કહેવાય ને ટેક્સ્ટબુક ના સ્વરૂપે અને આજનું આધુનિક રસાયણ વિજ્ઞાન છે એ માત્ર છેલ્લા 150-200 વર્ષની શોધોનું પરિણામ છે. હવે એ પ્રમાણે રસાયણ વિજ્ઞાનને મુખ્યત્વે 5-6 શાખાઓની અંદર વહેંચવામાં આવે છે. પહેલું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કે જેમ કે અલગ અલગ પ્રકારના કાર્બનિક પદાર્થો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, જે આપણે એલપીજી, સીએનજી જે ઉપયોગમાં લઈએ એ બધા કાર્બનિક અણુઓ છે. તો એની સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, એને ઇંગ્લિશમાં કહેવાય ઓર્ગેનિક કેમિસ્ટ્રી. આપણા રોજિંદા જીવનમાં આપણે અનેક પ્રકારના અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે સિમેન્ટ છે એ અકાર્બનિક પદાર્થ છે, ગ્લાસ છે અકાર્બનિક પદાર્થમાંથી બનેલો છે. તો અકાર્બનિક પદાર્થો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે એને કહેવાય છે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇંગ્લિશમાં, ગુજરાતીમાં અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. પછી આ બધા પદાર્થોનો જેમાં સ્ટડી કરવામાં આવે એ ફિઝિકલ કેમિસ્ટ્રી. અચ્છા, ફિઝિકલ કેમિસ્ટ્રીને ગુજરાતીમાં કહેવાય ભૌતિક રસાયણ વિજ્ઞાન. ત્યાર પછી આપણે અલગ અલગ પદાર્થો છે તેનું એનાલિસિસ કરવામાં આવે, એમાં શું છે કેવી રીતે છે, તો એ જે શાખા છે એને કહેવાય છે એનાલિટિકલ કેમિસ્ટ્રી. તમે ધોરણ 10 ની અંદર ભણ્યા હશો કે ભાઈ વિભંજન પ્રક્રિયા, કે મોટા અણુ તૂટીને નાના અણુઓમાં ફેરવાઈ જાય તો કયા કયા અણુમાં ફેરવાય છે એનું જે વિશ્લેષણ કરવામાં આવે, દાખલા તરીકે ક્રૂડ ઓઇલ મળી આવે તો એમાંથી અલગ અલગ ઘટકોને છૂટા પાડીએ છીએ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, અલગ અલગ પ્રકારના ગેસ, પછી એમાંથી નેફ્થા, છેલ્લો ડામર એટલે કે આસ્ફાલ્ટ, તો એ પણ એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે કે વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે. બાયોકેમિસ્ટ્રી જૈવ રસાયણિક વિજ્ઞાન. હવે માનો કે આપણે કોઈ માંદા પેડાને રિપોર્ટ કઢાવવા જઈએ છીએ, દાખલા તરીકે કોરોના કોઈને છે કે નહીં એનો રિપોર્ટ કઢાવવો છે, તો હવે એના સાથે સંકળાયેલું એવું વિજ્ઞાન એવું જૈવ રસાયણિક વિજ્ઞાન બાયોકેમિસ્ટ્રી, કે અલગ અલગ પ્રકારના રસાયણોની મદદથી એ નક્કી કરે છે કીટની મદદથી કે છે કે નહીં. તો આપણા રોજિંદા જીવનમાં જૈવિક પ્રણાલી સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે કે જૈવ રસાયણિક વિજ્ઞાન છે. અને છેલ્લો જેને વાત કરી આવે તો અનેક પ્રકારની શાખાઓ છે, પણ છેલ્લી અગત્યની શાખા ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. આપણા રોજિંદા જીવનમાં અસંખ્ય પદાર્થોનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ બીકોઝ ઓફ આપણને પ્રાપ્ત થાય છે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી. તો રસાયણ વિજ્ઞાન છે એની અગત્યતા આપણે જાણવી છે. શું છે અગત્યતા? તો એમ કહી શકાય કે રસાયણ વિજ્ઞાન વગર જીવન શક્ય નથી, આજનું આધુનિક જીવન છે એ શક્ય નથી રસાયણ વિજ્ઞાન વગર. આપણે સવારથી ઉઠીએ અને સાંજે સૂઈએ
ત્યાં સુધી અનેક પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે માની લો સવારે ઉઠીને તમે પહેલું કામ શું કરો, તો કે બ્રશ કરવાનું કરો. અચ્છા, બ્રશ છે એનું ટૂથબ્રશ, એનું હેન્ડલ તો કે પોલિસ્ટાયરીન નામના પોલિમર પદાર્થનું બન્યું. એના રેસાઓ છે એ નાયલોનના છે. તમે જે કોલગેટની પેસ્ટ લ્યો છો તો અંદર પેસ્ટ છે એ પણ રસાયણ છે, અને એના પેકિંગ કરેલું પ્લાસ્ટિક છે એ પણ રસાયણ છે. ત્યાંથી આપણા દિવસની શરૂઆત થાય. આપણે નાવા ધોવા માટે અલગ અલગ પ્રકારના સાબુનો ઉપયોગ કરીએ, શેમ્પુનો ઉપયોગ કરીએ, તો એ પણ રસાયણ વિજ્ઞાનને કારણે છે. આપણે અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક પદાર્થોનો નાવા ધોવા માટે ઉપયોગ કરીએ, એ પણ રસાયણ વિજ્ઞાન છે. ત્યાં સુધી કે આપણા ખોરાકનું બનવું, એ પણ રસાયણ વિજ્ઞાન છે. તમે કહેશો સાહેબ કેવી રીતે? હવે જુઓ, એક સરસ મેં ઉદાહરણ આપું. ક્યારેક એના ઓબ્ઝર્વેશન લેવા. હવે મમ્મી રોટલી બનાવતી હોય તો ક્યારેક ઘરે જોજો કે ભાઈ રોટલી બનાવવાની પ્રક્રિયામાં કેટલું મોટું રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. ઘઉં છે, ઘઉં એને દળી નાખે તો ઘઉંનો કલર બ્રાઉન, એને દળી નાખો એટલે નાના નાના બારીક કણોમાં ફેરવાઈ ગયો, લોટ કહીએ. હવે લોટ બાંધવાની પ્રક્રિયા તમે જુઓ તો પાણી લીધું ને તેલ લીધું અને એમાં નાખો ઘઉંનો લોટ અને ફેરવે તો નાના નાના અણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અને વિરાટ અણુમાં ફેરવાઈ જાય. એ પોલિમર પદાર્થ બને અને બીજું કઈ નહીં, લોટનો પિંડો છે. જો કલર બદલાણો ને, ઘઉંનો કલર બ્રાઉન, લોટનો કલર સફેદ અને લોટના પિંડાનો કલર વળી પાછો બદામી એટલે કે બ્રાઉન. એમાંથી પાછી રોટલી વળીને શેકે, હવે શેકવાની ક્રિયા પણ રસાયણ વિજ્ઞાન છે. એમાં વળી પાછું ફેરફાર થાય છે કલરમાં, સફેદ રંગની થઈ જાય અને જો શેકતા ન આવડે તો કાળા રંગની થાય, કોઈ પણ ન ખાઈ શકે. તો જો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ સંકળાયેલી છે. હવે કલ્પના કરો કે ઘઉંના અણુ વચ્ચે જો રાસાયણિક બંધ ન બનતો હોય પાણીના અણુ દ્વારા, અને એ પણ પાછો મજબૂત નહીં હો, હાઇડ્રોજન ટાઈપનો નિર્બળ બંધ, તો અણુઓને એકબીજા સાથે જોડી રાખે, જકડી રાખે, એટલા માટે લોટમાંથી રોટલી બની શકે છે, શેકાવાની ક્રિયા થઈ શકે છે, રસાયણ વિજ્ઞાન છે. ત્યાંથી તો શરૂઆત થઈ છોકરો. માનો કે રોટલીનો કોળીઓ લઈને આપણે મોઢામાં મૂકીએ તો તમે ભણાશો બાયોલોજીની અંદર અને ભણશો પણ કે આપણી લાળમાં અનેક પ્રકારના રસાયણો છે, કેમિકલ છે. આપણું શરીર છે ને એ દુનિયાની મોટામાં મોટી શ્રેષ્ઠ અને બેસ્ટ કેમિકલ ફેક્ટરી છે. આમાં જે કેમિકલો ઉદ્ભવે છે એના કારણે તો આપણું જીવન શક્ય બને. માનો કે એક નાનકડું કેમિકલ જે આપણા શરીરમાં ખાંડનું પાચન કરતું હોય, ઇન્સ્યુલિન, ન બને તો આપણે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે બહારથી, અને એને કહેવાય ડાયાબિટીસ. તો આપણે ખોરાક ખાઈએ છીએ એના પાચન માટે અનેક અનેક ઉત્સેચકો છે, પદાર્થો છે, બધી જ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. આપણા શરીર છે એ અનેક પ્રકારના રસાયણોની એમાં ગોઠવણ થયેલી છે, ઉત્પાદન થાય છે, અને એના કારણે ખોરાક છે એ પચે છે. આપણું જે મગજની કાર્યશૈલી, તો એ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલ છે. તો જો રસાયણ વિજ્ઞાનની અગત્યતામાં આપણે લખી શકીએ કે ભાઈ મગજની કાર્યશૈલી, આપણે વિચારીએ છીએ, આપણે સાંભળી શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનો પ્રભાવ છે. માનો કે આપણે કોઈ મચ્છર કરડે તો એની સંવેદના આપણા મગજ સુધી પહોંચે અને આપણો હાથ તરત એના ઉપર કાર્ય કરે તો એ સંવેદનાનું વહન થાય છે, એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે, રસાયણોને કારણે છે. આપણે ગુસ્સો આવે ત્યારે પણ રસાયણ અલગ હોય, આપણને મજા આવી જાય, આનંદ આવે ત્યારે પણ રસાયણ અલગ અલગ હોય. તો રસાયણ છે એ આપણા શરીરને કંટ્રોલ કરે છે, મગજની કાર્યશૈલી. પછી વાતાવરણની તરાહ, વાતાવરણ તો આપણી આસપાસનું જે કુદરતનું વાતાવરણ છે એમાં જે ફેરફારો થાય છે એની તરાહ છે, એ પણ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. અને એમ કહું ને કે આપણી પાયાની ત્રણ જરૂરિયાત શું છે ભાઈ, કોઈ પણ મનુષ્યને જીવવા માટે પાયાની ત્રણ જરૂરિયાત શું, તો કે રોટી, કપડા ઓર મકાન. અચ્છા, આપણો ખોરાક બનવાની ક્રિયા મેં કીધું એમ રસાયણ વિજ્ઞાન છે. અચ્છા, ખોરાક ઘઉં આવ્યા પણ ક્યાંથી આવ્યા, તો ખેતરમાંથી. તો ઘઉંના ઉત્પાદન માટે શેની જરૂર પડે, તો કે ભાઈ અલગ અલગ પ્રકારના બિયારણ, ખાતર, પછી એમાં તો કે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે જેથી જીવજંતુઓની અસરથી મુક્ત રહે. એને સાચવવા માટે પણ અલગ અલગ પ્રકારના રાસાયણિક પદાર્થોનો ઉપયોગ થાય. તો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ પ્રકારના ખાતરો, જે ખેડૂતના દીકરા હોય ને ખબર હોય, અલગ અલગ પ્રકારની જંતુનાશક દવાઓ, તો આ બધું રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે.
મેં આ વાત કરી કરી તો રોટી સાથે જ કરી આપણે કપડાઓ અલગ અલગ પ્રકારના કાપડ ઉપયોગમાં લઈએ છીએ દાખલા તરીકે કેટલાક કપડાઓ છે નાયલોનના હોય કેટલાક કપડાઓ છે કોટનના હોય મોટા મોટી જે ઉત્પાદન કરતી પોલિએસ્ટર પોલિએસ્ટર જે કઈ ઉત્પાદન થાય છે ને ભારતમાં સૌથી વધુ ઉત્પાદન આપણે ગુજરાતની મોટા મોટી કેમિકલ ફેક્ટરી રિલાયન્સ દ્વારા પોલિએસ્ટર યાનનું મોટું ઉત્પાદક છે જેની મદદથી અલગ અલગ પ્રકારના કાપડો બનાવવામાં આવે એ પ્લાસ્ટિકના દાણાનો ઉત્પાદક છે જેમાંથી અલગ અલગ પ્રકારના પોલિમર પદાર્થો બને અને આ પોલિમર પદાર્થો છે એ આપણા મકાનની બનાવટમાં અનેક જગ્યાએ સંકળાયેલા છે પ્લાસ્ટિકની બારીઓ આવી ગઈ છે પ્લાસ્ટિકની ખુરશીઓ આવી ગઈ છે પ્લાસ્ટિકનું ફર્નિચર આવી ગયું છે રોજિંદા જીવનમાં આપણે ધાતુની જગ્યાએ પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અનેકવિધ પોલિમરો જે આપણું જીવન સરળ બનાવે છે એ કોની સાથે સંકળાયેલ તો કે રસાયણ વિજ્ઞાનની સાથે સંકળાયેલ છે આપણે અલગ અલગ પ્રકારના એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો બળતણનો ઉપયોગ કરીએ છીએ આપણે અલગ અલગ પ્રકારના બળતણનો ઉપયોગ કરીએ તો બળતણ છે રસાયણ વિજ્ઞાનને કારણે આપણને મળે છે પેટ્રોલ ડીઝલ કેરોસીન એને એકબીજામાંથી છૂટું પાડવામાં આવે છેલ્લે બધે રસ્તો બનાવવા માટે ડામર છે રસાયણ વિજ્ઞાનને આભારી છે આવા અલગ અલગ પ્રકારના કાપડો છે એને આપણે રંગીએ તો રંગવા માટેના અલગ અલગ પ્રકારના રંગકો છે એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે તો જો દિવસની શરૂઆત કરો અને એક જગ્યાથી બીજી જગ્યાએ જાઓ તમને રસાયણ વિજ્ઞાન વગર ચાલે નહીં ત્યાં સુધી કે ભાઈ હાલ આપણે ખોરાકને બનાવવો હોય ઉત્પાદન છે ખોરાકનું આપણે પાક કહેવાય ને કુકિંગની પ્રક્રિયા છે એ ગેસ સાથે સંકળાયેલ છે તો એ ગેસ એટલે બીજું કઈ નહીં તો કે એલપીજી સીએનજી અલગ અલગ પ્રકારના ગેસીસ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસીસ જેના કારણે આજનું ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એ ખૂબ સરળ બની ગઈ એટલે પહેલાના સમયે કોલસાથી ઉપયોગ કરતા તો સગડી પ્રગટાવી પડે ધુમાડો ઉત્પન્ન થાય કેટલી બધી ટૂંકમાં પર્યાવરણને પણ નુકસાન થતું અને રાંધવાની પ્રક્રિયા કેટલી લાંબી હતી આ તત્કાલ બે જ મિનિટમાં આપણે ગેસ ચાલુ કર્યો અને આપણી ખોરાક બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તો એલપીજી ટ્રાન્સપોર્ટેશન માટેના સીએનજી અલગ પ્રકારના ગેસીસનો ઉપયોગ કરે છે બધું જ રસાયણ વિજ્ઞાન સાથે સંકળાયેલું છે આપણે ખોરાક ખાઈએ છીએ માંદા પડીએ તો આપણે અલગ અલગ પ્રકારના ઔષધોનો ઉપયોગ કરીએ જો અત્યારે રસાયણ વિજ્ઞાનની મોટા મોટી અત્યારના સમયમાં કોરોના કાળમાં ખપ પડી છે કે ભાઈ દુનિયાના વૈજ્ઞાનિકો એવો મોલેક્યુલ્સ ગોતવાનો પ્રયત્ન કરે છે એવું એવી વેક્સિન બનાવવાનો પ્રયત્ન કરે છે કે જે આ કોરોનાના જંતુને નાશ કરી શકે તો એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે બનાવવાની પ્રક્રિયા છે એમાં પૂરેપૂરું રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે તો આવા તો આપણે રોજિંદા જીવનમાં માંદા પડી અને અલગ અલગ પ્રકારના કેટલાય ઔષધોનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે આપણા શરીરમાં ખૂબ કડતર થતી હોય દુખાવો થતો હોય ટેમ્પરેચર વધી ગયું હોય તો કેટલાક માટે ડોક્ટર છે ને મોલેક્યુલ લખી દે પેરાસિટામોલ તો આ પેરાસિટામોલ છે એ પણ શું તો કે આવા એક ઔષધનો પ્રકાર થયો જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ પેરાસિટામોલ અચ્છા કેન્સરની સારવાર માટેના બે સરસ મજાના અણુઓ છે આ તમારે યાદ પણ રાખવા પડે કે ભાઈ કેન્સર છે તો કેન્સરની સારવાર માટે વપરાય છે તો એક તો ટેક્સોલ કેન્સરની સારવાર માટે ટેક્સોલ નામનો અણુ વપરાય પછી સિસપ્લેટિન તો કે આ સિસપ્લેટિન છે એ પણ રસાયણ વિજ્ઞાન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે અચ્છા એડ્સની સારવાર માટે વપરાય છે એઝેડટી એઝેડટી શું તો એઝિડોથાયમિથિન તો એઝિડોથાયમિથિન જે ઔષધ છે એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે તો આવા તો આપણે હજારો ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ શરદી ઉધરસ માટે અલગ તાવ માટે અલગ શરીરના દુખાવા માટે અલગ દુખાવાનો પ્રકાર અલગ તો પણ દવા અલગ તો આ બધા જ સાથે રસાયણ વિજ્ઞાન છે એ સંકળાયેલું છે તો જો સવારથી ઉઠીએ અને સાંજ સુધીમાં આપણે અનેક અનેક રસાયણ વિજ્ઞાનના પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે આપણે મકાન બાંધીએ તેની અંદર આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ તો આ એક રાસાયણિક પદાર્થ છે આપણે ગ્લાસની જરૂર પડે છે આપણે અલગ અલગ પ્રકારના ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ પછી માથું ઓળવાનો ગ્લાસ હોય કે કેમેરાનો ગ્લાસ હોય કે અરીસો વાહનનો એ બધા જ પ્રકારના ગ્લાસનું ઉત્પાદન છે ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી એટલે કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનને
આભારી છે. હવે આજે તમે બધા ઘરે બેસીને સરસ રીતે ભણી શકો છો. શું કામ? તો કે 4G નેટવર્ક આવી ગયું, મોબાઈલમાં ફટાફટ નેટ છે એ આવે છે, કોમ્પ્યુટરમાં ફટાફટ નેટ આવે છે. અચ્છા, નેટ કોના કારણે આવે? તો કે ભાઈ ટાવર, અને ટાવરનો સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોની કારણે વહન પામે? તો કે ઓપ્ટિકલ ફાઈબર. આ ઓપ્ટિકલ ફાઈબરની ટેકનોલોજીને કારણે 4G માંથી જે આપણે 5G માં જઈએ છે, તો એ પણ રસાયણ વિજ્ઞાનને આભારી છે. તો આવી તો અનેક વાતો કરી શકાય રસાયણ વિજ્ઞાન વિશે. તો એમ કહે છે કે કોઈ પણ રાષ્ટ્રનું વિકાસ કેટલો થશે, કેટલો થાય છે, તો એનો આધાર રસાયણ વિજ્ઞાનના કેટલા પદાર્થો એ બનાવે છે, કેટલા પદાર્થોનો ઉપયોગ કરે છે, તેના આધારે સંકળાયેલું છે. હવે જેમ જેમ રસાયણ વિજ્ઞાનનો વિકાસ થાય છે, તેમ પર્યાવરણમાં થોડો ઘણો વિનાશ પણ જોવા મળે છે. દાખલા તરીકે, તો કે આપણે રોજિંદા જીવનમાં અલગ અલગ પ્રકારના એસિડનો ઉપયોગ કરીએ છીએ. તો અલગ અલગ પ્રકારના એસિડના ઉપયોગથી શું થયું? તો કે જમીનમાં એસિડિકતા વધી છે, જમીનની ફર્ટિલિટીને અસર કરે છે. અલગ અલગ પ્રકારના ખાતરો છે એ થોડુંક પર્યાવરણને નુકસાન પણ કરતા હોય છે. આપણે રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ ઠંડી વસ્તુ, એમ કહેવાય કે ભાઈ ઠંડકમાં વસ્તુઓને સાચવવા માટે. તો આ રેફ્રિજરેટરમાં આપણે એક પદાર્થનો ઉપયોગ કરીએ છીએ, CFC, ક્લોરોફ્લોરોકાર્બન. તો આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ નુકસાન કરે છે. કોને નુકસાન કરે છે? તો કે ઓઝોનના સ્તરને, ઓઝોનના સ્તરને નુકસાન કરે. તો આ ક્લોરોફ્લોરોકાર્બન્સનો જેનો ઉપયોગ કરીએ છીએ, એમાંનો એક ક્લોરીન છે હજારો લાખો ઓઝોનના અણુને તોડી નાખે. તો હવે આની જગ્યાએ આપણે HFC, એક હેક્ઝાફ્લોરો ક્લોરીન એ પદાર્થ છે આપણે ગોઈતો, જેથી એ નુકસાન છે અટકાવી શકાય. તો હવે આપણે રોજિંદા જીવનમાં અનેકવિધ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. આપણે અલગ અલગ પ્રકારની ધાતુ ઉપયોગમાં લઈએ, અલગ અલગ પ્રકારના આલ્કલી એટલે કે બેઝનો ઉપયોગ કરીએ, અલગ અલગ પ્રકારના એસિડનો ઉપયોગ કરીએ. આ બધું જ રસાયણ વિજ્ઞાનની સાથે સંકળાયેલું છે. હવે એના ડ્રોબેક પણ આવે છે, કે જેમ કે આપણે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીએ છીએ, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન વગેરે ગેસો છે એ વાતાવરણમાં જાય. તો વાતાવરણમાં એ બધા ગેસ છે એ વાતાવરણનું તાપમાન વધારે, ગ્રીન હાઉસ ગેસીસ કહેવાય. એના કારણે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધે છે, જેના કારણે પૂર આવવાની શક્યતાઓ વધતી જાય છે. તો આ ગ્રીન હાઉસ ગેસીસ જે પર્યાવરણને નુકસાન કરે, આવા અલગ અલગ પ્રકારના આપણે વાયુઓ ઉત્પન્ન થાય જે એસિડ વરસાદ માટે જવાબદાર છે. તો આ બધી રસાયણ વિજ્ઞાનની ચેલેન્જો છે. અત્યારના સમયની મોટા મોટી ચેલેન્જો તો કે આપણે એવા જૈવ રાસાયણિક ઉદ્દીપકો બનાવવા જે માનવ જીવનને હજી વધુ સારું ગુણવત્તાવાળું કરી શકે. આપણે એવી અલગ અલગ પ્રકારની દવાઓ બનાવી, જેમ કે અત્યારે કોરોનાની દવા માટે આખી દુનિયા છે એ મથે છે, રશિયાને સફળતા મળવામાં છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીને સફળતા મળવામાં છે, તો આખી દુનિયા મથે છે. એવા રસાયણો કે અણુઓ કે જે આપણને અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે, આપણા જીવનને ખૂબ સરળ બનાવે. આપણે એવા ઉત્સેચકો ડેવલપ કરીએ છીએ જે આપણે કેટલાક અંગોને રિપેર કરી શકે, આપણી પાચન ક્રિયાને સુધારી શકે. તો એમ કે છે કે આપણા જીવનની અંદર રસાયણ વિજ્ઞાન અનેક અનેક બાબતો સાથે સંકળાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે આ ધોરણ 11 નું રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું, એમાં આપણે રેગ્યુલર તમને એક પછી એક પાયાના કોન્સેપ્ટ છે આપવામાં આવશે. અને બરાબર વિડીયોને પૂરેપૂરો જોવો, સમજવો. અને બીજું કે જે લાભ તમને પ્રાપ્ત થાય એની જાણ છે તમારે તમારા મિત્રને પણ કરવાની, જેથી આપણે આ ચેનલ સાથે વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો જોડાતા જાય, કોરોનાના કાળમાં ઘરે બેસીને ભણી શકે, ફ્રી ઓફ ચાર્જ સાથે ભણી શકે. કોઈ પણ એક પ્રકારનો પૈસો પણ નથી લેતા, આપણે લેવાના પણ નથી. તો વિદ્યાર્થીને સમાજને ઉપયોગી થાય એના માટેનું આપણું કાર્ય છે. સાથે આ ચેનલને ડેવલપ થવામાં, આપણા પરિવારને મોટો કરવામાં મદદરૂપ થજો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.